નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેજાની અને આજે એક વિજય જવાના છે. એ જગ્યા અમારા બાજુના જ ગામમાં આવેલું છે અને અહીંથી મેક્સિમમ 6 કિલોમીટર જેવું થાય છે. અને તે જગ્યા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કાતરગામ પાસે આવેલી છે. અને કઈ જગ્યા છે, શું નહીં, અને ત્યાં જઈને તમને વિગત પણ સમજાવીશું, શું ઇતિહાસ છે, શું નહીં, તો આપણે એ બાજુ ત્યાં જઈએ છીએ. આપણે જગ્યા ઉપર પહોંચી ગયા છે અને મારી પાછળ દેખાય છે કે બીજો દ્વાર છે અને આપણે હમણાં પેલા દ્વાર પાસે જવાનું છે. અને આ જગ્યા છે તપોવન આશ્રમ અને હનુમાનજીનું મંદિર છે. તો આપણે બીજો દ્વાર છે અને હવે આપણે પેલા દ્વારથી જવું, અત્યારે બંધ છે તો આપણે પેલા દ્વાર બાજુ જઈએ. તો આ બીજો દ્વાર છે, નહીં આ પેલો દ્વાર છે, આપણે અંદર જઈએ. સાથે સાથે આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને બીજાને પણ ખ્યાલ આવે આવું સરસ રમણીય મંદિર છે. વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જો અહીં એટલી બધી સરસ પ્રકૃતિ છે તો હું તમને ખાસ એક વિનંતી કરું છું કે આજુબાજુ કચરો નાખવાની. ખૂબ સારી જગ્યા છે, સરસ રમણીય જગ્યા છે, મહાદેવની જગ્યા છે, એટલે કચરો આજુબાજુ ક્યાંય ફેંકવાની, કચરા પેટીમાં નાખો. અને ખાસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બેલ આઇકોન આવે તેની ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જો બેલ આઇકોન ઉપર ક્લિક નહીં કરો તો તમને મારો જ્યારે જ્યારે વિડીયો અપલોડ થાય છે ત્યારે ત્યારે તમને નોટિફિકેશન નહીં મળે, એટલા માટે તમારે બેલ આઇકોન ઉપર ક્લિક જરૂરથી કરવું. આ ભટ્ટેશ્વર મહાદેવ છે અને અંદર જ આશ્રમ છે. મને જાણવા મળ્યું છે કે આ મંદિર એક જ છે, તપોવન આશ્રમ, આની કોઈ બીજી શાખા નથી જ્યાં લગી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી. છતાં પણ આપણે એકવાર બાપુને જરૂર પૂછીશું. તપોવન આશ્રમ ભૂત આશ્રમ છે, હનુમાનજીનો આશ્રમ છે, ખૂબ સરસ અને રળિયામણો આશ્રમ છે. દેખાડું છું પૂજા માટે, અહીંથી ફૂલડા પણ મળી રહી. ને બાજુમાં જ જોયો છે તે ગુલાબી કરવીની કરણ છે, સુગંધ પણ સારી આવે છે. ફૂલડા જોયું તો આશ્રમ જગ્યા આ દેખાય, આમ તમામ આશ્રમની જગ્યા છે, ખૂબ મોટી જગ્યા છે. આ જગ્યા
કુદરતના અરણ્ય ખોળા વચ્ચે જ છે. અને આમ તો પ્રકૃતિ અને પ્રભુનો અનોખો સંગમ જ આવે મને દેખાય છે. આજુબાજુ જોઈ શકો ઊંડો ભૂંડો મસ્તી ની જગ્યા છે. તો આપણે તપોવન હનુમાનજી ના આશ્રમ અત્યારે ઊભા છીએ અને દર્શન પણ કર્યા. તો ખરેખર આપને આનો ઇતિહાસ ખ્યાલ નથી, તો આપણે અહીંયા બાપુ બેઠા છે, તો એમને પૂછીએ કે આનો ઇતિહાસ શું છે, નહીં શું નહીં આપણે વાત કરીએ. બાપુ તો થોડું ઘણું આનો ઇતિહાસ જણાવશો તમે. મારી પહેલા 27-28 વર્ષ છે, પણ અહીંની સ્થાનિક માણસ ગુનવાણી જે માણસ છે એના પ્રમાણે 730 વર્ષ જૂનું છે આ સ્થળ. અને ચારણની વેશ તરીકે ઓળખાતું તપોવન હનુમાનજીના ખાંડુ છે ને, એ તો એટલું વર્ષ જૂનું છે. ને આ ભૂપા દાદા છે એ આપણે બધું કહીશે કે એને સાથે છે. ને આપણે ત્યાંથી અમે આવ્યા 1998માં. એ પછી અમે ધીરે ધીરે સેવા કરતા આશ્રમમાં કંઈક થાય હતા નહીં, પણ અમે ધીરે ધીરે આપણે એમને કંઈ થાય છે ને આપણી સાથે સૌ કોઈ જોડાય છે. બધે ગામના સારા છે, ઘણું ગામ બાજુમાં સારા છે. હનુમાનજીની કૃપા છે બધું, જ્યાં તમે કોઈ દુઃખ હોય આવે તો બે ત્રણ મંગળવારે શનિવારે અહીંયા દર્શન કરવા આવે એટલે એ દુઃખ મટી જાય છે. કાર્યક્રમ તો કઈ નથી, પણ કોઈ આમ ગ્રુપ આવી જાય તો હનુમાન ચાલીસા નું કોઈ સુંદરકાંડ નું કોઈ પણ અહીંયા પ્રોગ્રામ થાય ત્યારે ત્યારે. એટલે આપણે તપોવન આશ્રમ તો બીજી આપણે કોઈ શાખા કે મારી જીલા પાછળ તપોવન આશ્રમ તરીકે ઓળખાય ઓળખાય. અને આવી તો બીજી શાખા તો આપણે કહે છે નહીં, બીજી શાખા એમ કાંઈ છે નહીં, બરોબર કોઈ શાખા નથી, એક જ છે આ કાતરપુરા જીના પાછળ તપોવન આશ્રમ. બીજા જે કાંઈ ખોલ્યું હોય કાંઈ પણ કંઈ કરવા ભૂતવા ઉતરા એ તો અમને ખબર નથી, એ તો અમે હનુમાનજી જાણી લીધા. ને બરોબર છે, એટલે આપણે મૂળ સ્થળ હશે, મૂળ સ્થળ હોય ને. હા બરોબર છે. અને આ ભાઈઓ બેઠા છે તે તન અને મનથી અહીં સેવા કરે છે, ખૂબ કામ કરે છે અહીંયા બધે. તો એને પણ આપણે અવતાર લોકમાં લઈએ. આપણે હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને ખૂબ સારી જગ્યા છે. તો આજ માટે તો એટલું જ છે, હવે મળીએ છીએ નવા લોગમાં. તો જય શ્રી રામ.